حيدر. الله أكبر الله أكبر، ذبح الحسين يا حيدر، ذبح الحسين يا حيدر. الله أكبر الله أكبر، ذبح الحسين يا حيدر، ذبح الحسين. أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على سيد الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد. صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، صلى الله عليك يا مظلوم يا شهيد بأرض كربلاء. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين، واللعنة الدائمة الباقية على أعدائهم أجمعين منذ عداوتهم إلى قيام يوم الدين أما بعد، فقد قال الله الحكيم في كتابه الكريم، بسم الله الرحمن الرحيم، لا يكلف الله نفسا إلا وسعها، صدق الله العلي العظيم. اللهم صل على محمد وعلى محمد. Respected المؤمنين and المؤمنات، السلام عليكم ورحمة الله وبركاته. الله سبحانه وتعالى ઇન્સાનોની તાકત કરતાં વધારે તકલીફ નથી આપતો. જે અલ્લાહે દીન આ દુનિયામાં મોકલાવ્યો છે એ દીન અમારા માટે ઝહેમત નથી, અમારી રૂહની જરૂરત છે. ઇન્સાન જો ખરેખર દીનદાર બનવા માંગતો હોય, ઇન્સાનને એમ જોવે કે મારી જિંદગીમાં દીન હોય અને મારી પૂરી જિંદગી ઇન્ટાયર લાઈફ જે છે એ અલ્લાહના દીનની સાથે બસર થાય, તો એના માટે જરૂરી છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ જે ઇન્સાનને નિયમતો આપી છે એ નિયમતનો ઉપયોગ પોતાની જિંદગીમાં સરખી રીતે કરે. જ્યારે આપણે વાત કરીએ છીએ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નિયમતનો, તો નિયમત જે છે ઘણી જાતની છે. કેમ કે નિયામત વગર ઇન્સાનની જિંદગી ઇમ્પોસિબલ છે. જિંદગી છે તો અલ્લાહની નિયામતો છે, નિયામતો છે તો અલ્લાહની જિંદગી છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ જે અમને જિંદગી આપી છે એમાં જે જિંદગીમાં નિયામતો છે એનો ઉપયોગ જે છે સારી રીતે હોવો જોઈએ. જેવી રીતે અમારી જિંદગીમાં દીનદાર બનવા માટે મા બાપ નિયમત છે, નિયમતની સાથે સાથે મા બાપ જરૂરત છે, એવી જ રીતે મા બાપ માટે ઔલાદ જે છે એ નિયમત છે. મા બાપ માટે ઔલાદ જે છે એ જિંદગીની એક જરૂરત છે. મેં એક મજલિસમાં આપની સામે મા બાપના બારામાં કે ઔલાદના દિલમાં મા બાપનો રિસ્પેક્ટ અને મોહબ્બત કેવી હોવી જોઈએ તો બેલેન્સ કરવા માગું છું કે આજની મજલિસ જે છે એ ઔલાદ માટે છે. પછી એમ ન થાય કે ઔલાદ એમ વિચાર કરે કે ઇસ્લામમાં ઔલાદ માટે તો કોઈ ગાઈડલાઇન છે જ નહીં. નહીં, ઇસ્લામ એક એવો સિમ્પલ અને સહેલો ધર્મ છે, પ્રેક્ટિકલ રિલિજન છે કે જેમાં કોઈ એવી વસ્તુ નથી કે જેને નિગ્લેક્ટ કરવામાં આવી હોય. શરત એ છે કે જો અમે
દીનદાર બનવા માંગતા હોય તો પછી ઇસ્લામમાં દરેક વસ્તુ અમારા માટે મોજૂદ છે. અમારી જિંદગીમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ જે નિયમતો અમને આપી છે એ નિયમતોમાં સૌ કરતાં વધારે ઉત્તમ અને ઇમ્પોર્ટન્ટ નિયમત જે છે એ ઔલાદ છે. આપણી પાસે ઔલાદ હોય છે એટલે આપણને કદર નથી હોતી, પણ જે લોકો પાસે ઔલાદ નથી અમે દુઆ કરીએ છીએ કે આજની રાત મખસૂસ છે, શબીહ પૈગંબર હઝરત અલી અકબર અલૈહિ સલાતુ વસલામ. અલ્લાહુમ્મા સલ્લા અલા મુહમ્મદ અલી. હમ શબીહ પૈગંબર હઝરત અલી અકબર અલૈહિ સલાતુ વસલામ ના સદકામાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેઓને ઔલાદ આપે જેની પાસે ઔલાદ નથી. અમારી પાસે ઔલાદ છે એટલે અમને કદર નથી, એની વેલ્યુ નથી, અમે નથી સમજતા કે આ નિયામત કેવી નિયામત છે. આ દુનિયામાં અલ્લાહે જે ઔલાદ જેવી અમને નિયામત આપી છે એ નિયામત જે છે દુનિયામાં અને આખરતમાં જેટલી પણ ગુડનેસ છે એનો સોર્સ જે છે ઔલાદ છે. જે આપણે ભલાઈ હોય નેકી હોય એનો સોર્સ અને મંબા જે છે એ ઔલાદને અલ્લાહ બનાવ્યો છે. હઝરત ઇબ્રાહીમ અલેહિસ્સલામ અલ્લાહના કેટલા મહાન નબી હતા, આટલા મહાન નબી હતા કે અલ્લાહના તમામ નબીઓ દોસ્ત હોય છે, અલ્લાહના તમામ નબીને છે અલ્લાહ દોસ્ત રાખે છે, પણ અલ્લાહએ એનાઉન્સ નથી કર્યું. આ એક નબી છે જેના બારામાં અલ્લાહ કહે છે કે આ મારો દોસ્ત છે. આપણે કહીએ કે આપણે અલ્લાહના દોસ્ત છીએ અને અલ્લાહ કહે કે હું તમારો દોસ્ત છું, એમાં જમીન અને આસમાનનો ફરક છે. ઇબ્રાહીમ માટે અલ્લાહ કહે છે ઇબ્રાહીમ ફકત રસૂલુલ્લાહ નથી, ઇબ્રાહીમ ફકત નબીઉલ્લાહ નથી, ઇબ્રાહીમ ફકત ઇમામ નથી, ઇબ્રાહીમ ખલીલુલ્લાહ છે, અલ્લાહના ફ્રેન્ડ છે, અલ્લાહના દોસ્ત છે. જનાબે ઇબ્રાહીમની ઉંમર જે છે બહુ મોટી થઈ ગઈ હતી, અલ્લાહે જનાબે ઇબ્રાહીમને દોસ્ત બનાવ્યા, અલ્લાહે જનાબે ઇબ્રાહીમને નબી બનાવ્યા, અલ્લાહે જનાબે ઇબ્રાહીમને રસૂલ બનાવ્યા, અલ્લાહે જનાબે ઇબ્રાહીમને ઇમામ બનાવ્યા, અલ્લાહે જનાબે ઇબ્રાહીમને ઓનર આપ્યો કે મારા ઘરને તમે બનાવશો. અત્યાર સુધી ઇબ્રાહીમની રાખેલી ફાઉન્ડેશન મોજૂદ છે અને કયામત સુધી રહેવાની છે. આટલું હોવા છતાં જનાબે ઇબ્રાહીમની જિંદગીમાં ખાલી ખાલી લાગતું હતું, એ અલ્લાહ તે મને કેટલો મહાન બનાવ્યો છે, તે મને શું નથી આપ્યું, પણ મારી પાસે ઔલાદ નથી, મને ઔલાદ જેવી તું નિયમત અતા ફરમાવ જેથી મારી જિંદગીમાં જે ખાલી ખાલી લાગે છે ઔલાદની નિયમતથી ભરાઈ જાય અને મારી જિંદગી ખુશીની સાથે બસર થાય. સૂરા ઇબ્રાહીમમાં આ આયત જે હું પડવા માગું છું, સૂરા ઇબ્રાહીમમાં આયત છે જનાબે ઇબ્રાહીમને મોટી ઉંમર થઈ ગઈ, જનાબે ઇબ્રાહીમને ત્યાં બે બચ્ચાનો જન્મ થાય છે, એકનું નામ ઇસ્માઇલ હતું અને એકનું નામ ઇસહાક હતું. મોટી ઉંમરમાં, નાની ઉંમરમાં નહીં, મોટી ઉંમરમાં. જ્યારે જનાબે ઇબ્રાહીમને ઔલાદ જેવી નિયામત મળી ત્યારે જનાબે ઇબ્રાહીમ અલ્લાહને પ્રેઝ કરે છે, અલ્લાહનો શુક્ર અદા કરે છે અને કહે છે, આ કુરાનની આયત છે, અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી વહબ લી અલલ કિબરી ઇસ્માઈલ વ ઇસહાક ઇન રબ્બી લસમીઉદ દુઆ. અલ્લાહે નબુવત આપી, જનાબે ઇબ્રાહીમે આવી રીતે અલ્લાહનો શુક્ર નથી કર્યો. અલ્લાહે જનાબે ઇબ્રાહીમને ઇમામત અને રિસાલત આપી, અલ્લાહે આવી રીતે જનાબે ઇબ્રાહીમનો શુક્ર નથી કર્યો. અલ્લાહ ઇબ્રાહીમને ખલીલ બનાવે છે, ઘણા બધા ઓનર્સ આપે છે, જનાબે ઇબ્રાહીમ આવી રીતે શુક્ર નથી કર્યા, અને શુક્ર કર્યો પણ હોય તો અલ્લાહે કુરાનમાં એ શુક્રને જગ્યા નથી આપી.
પણ ઓલાદ જ્યારે અલ્લાહ આપે છે તો જનાબી ઇબ્રાહીમ વખાણ કરે છે, પ્રેઝ કરે છે અલ્લાહને, શુકર કરે છે અને કહે છે કે વખાણના પાત્ર છે એ હસ્તી જેણે મને મોટી ઉંમરમાં ઇસ્માઈલ અને ઇસહાક જેવી નેમત આપી. અને પછી લોકોને કહે છે, મેસેજ આપે છે, કેમ ન થાય, ઇન્ના રબ્બી લસમી ઉદ્દુઆ, કેમ કે મારો પરવરદિગાર એવો પરવરદિગાર છે હું દુઆ કરું છું અને એ કબૂલ કરે છે. ઓલાદની નિઅમત તમામ નિઅમતોમાં ઉત્તમમાં ઉત્તમ, સારીમાં સારી નિઅમત છે. એનો મતલબ એ નથી કે અલ્લાહે ઓલાદ જેવી નિઅમત આપી છે તો બસ આપણે ઓલાદને ખવડાવીએ, પીવડાવીએ, સારા કપડાં પહેરાવીએ, ટ્રેનર્સ છે જે પણ ખપતું હોય એ આપી આપીએ, નહીં. કેમ કે એ તો અમને આપવામાં મજા આવે છે, લુત્ફ આવે છે, વી એન્જોય ટુ સર્વ અવર ચિલ્ડ્રન. હું મહિનાના $1,000 જે છે હું કમાવતો હોય અને કોઈ આવીને મારી પાસેથી લઈ જાય, મને એ વાત ગમતી નથી. આ હ્યુમન નેચર નથી. પણ એ $1,000 જે હું અર્ન કરું છું મંથલી, મને ખુશી થાય છે કે હું મારા બચ્ચાને $100 જે છે ટ્રેનર પહેરાવું, મારા બચ્ચાને જે છે $200 મોબાઈલ લઈ દઉં, મને ખુશી થાય છે. ખર્ચ થાય છે, કમાઉં છું હું, ખર્ચ જે છે બચ્ચા કરે છે, મા બાપને ખુશી થાય છે, એમાં કોઈ મોટી વાત નથી. મોટી વાત એ છે કે તમે તમારી ઓલાદને એવી રીતે ટ્રેન કરો, એવી રીતે તરબિયત કરો જેથી તમારી ઓલાદ તમારી દુનિયા માટે અને આખરત માટે જે છે એ નજાતનો ઝરિયો બની જાય. ખવડાવવામાં શું છે તો જાનવર પણ ઓલાદને ખવડાવે છે. પ્રોગ્રામ તમે જુઓ, પેંગ્વિન જે છે કેવી રીતે આટલી દૂર જાય છે સીમાં, ડાઇવ કરે છે, સ્વિમ કરે છે, ફૂડ લઈને આવે છે, અહીંયા સ્ટોર કરે છે અને પાછું આટલું લોંગ ડિસ્ટન્સ સુધી વોક કરે છે અને પછી બચ્ચાને ખવડાવે છે. ખવડાવે તો જાનવર પણ છે, ખવડાવવાની વાત નથી, તરબિયતની વાત છે, તરબિયતની વાત છે. આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ, અલ્લાહુમ્મ સલ્લ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, આપે ફરમાયું તરબિયત કરો, પણ ખાસ તરબિયત કરો. અદબુ ઔલાદકુમ અલા સલાસ, પોતાની ઔલાદને ટ્રેન કરો ત્રણ વસ્તુઓ ખાસ કરીને. આપણે ત્યાં શું હોય છે, થોડુંક કંઈક છોકરા કંઈક બોલે કે ડેડી આમ કેમ છે, મમ્મી આ કેમ છે, અને થોડુંક આપણે તરત આ ઠપાટ મારી આમ. ઇસ્લામમાં એની રજા નથી આવી રીતે. તમે આ જે કરો છો એ બચ્ચાઓના માઇન્ડમાં જે છે એ રહી જાય છે. એ પણ બચ્ચા સાથે કરશે, બીજા સાથે કરશે નહીં. બચ્ચાને મારો નહીં, બચ્ચાની સાથે પ્રેમ કરો, પ્રેમ મોહબ્બત કરો, મોહબ્બત. આપે ફરમાયું સૌથી પહેલી વાત જે છે કે તમે તમારા બચ્ચાથી મોહબ્બત કરો. અહબ્બુ અતફાલકુમ વ ઔલાદકુમ વરહમુહુમ, તમારી ઔલાદ છે એનાથી તમે મોહબ્બત કરો. હવે કહેવાની વાત છે કે કોણ મા બાપ છે જે મોહબ્બત ન કરે? કોઈ છે મા બાપ? કોઈ એવા બદનસીબ હશે કે જે પોતાની ઓલાદથી મોહબ્બત ન કરતા હોય તો પછી રસૂલલ્લાહ કેમ ફરમાયું કે મોહબ્બત કરો? નહીં, આપે ફરમાયું મોહબ્બત કરો, એના ઉપર રહેમ કરો, પણ એ મોહબ્બત જે તમારા દિલમાં ઓલાદ માટે છે એને જાહેર કરો, મેનિફેસ્ટ કરો, દેખાડો, દિલમાં નહીં રાખો, દિલમાં મોહબ્બત નહીં રાખો. પછી ફરમાવે છે મોહબ્બત કેવી હોવી જોઈએ, પહેલી મોહબ્બત.
ફર્સ્ટ જે છે ઓલાદની તરબિયતમાં મા બાપ માટે વાજિબ છે, જરૂરી છે, કમ્પલસરી છે કે પોતાની ઓલાદથી મોહબ્બત કરે. મોહબ્બતનો મતલબ એ છે જે નેચરલ મોહબ્બત અલ્લાહે દિલમાં ઓલાદની રાખી છે એ મોહબ્બતનો ઇઝહાર હોવો જોઈએ, એ મોહબ્બત મેનિફેસ્ટ થવી જોઈએ. એ મેનિફેસ્ટ કરવામાં પહેલી વાત છે આપે ફરમાયું, અક્સરુ મિન કુબલતિન. પહેલી વાત એ છે કે તમે તમારી ઓલાદને વધારે કિસ કરો, ખપાટ નહીં મારો, ખરાબ ખરાબ નહીં બોલો, એને એને બદ્દુઆ નહીં આપો. પહેલી વાત જે છે એ છે કે તમે તમારી ઓલાદને મોહબ્બત કરો છો તો મોહબ્બતનો ઇઝહાર કરો કે તમે એને કિસ કરો. પછી ફરમાયું ફઈન લકુમ બિકુલ્લી કુબલતિન દરજતન ફિલ જન્ના. એક તો બે ફાયદા છે, તમે તમે તમારી ઓલાદને બોસો આપશો, તમે તમે તમારી ઓલાદને કિસ કરશો, તો પહેલી વાત તો એ છે કે બચ્ચાને જે છે એ સારું લાગશે કે મારા માં અને બાપ જે છે મારી સાથે મોહબ્બત કરે છે, મને ચાહે છે, પ્રેમ કરે છે. બીજું એ છે રસૂલલ્લાહ ફરમાવે છે કે તમે જેટલી વખત પણ કિસ કરશો જન્નતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમારા સ્ટેટસને રેઈઝ કરશે, તમારા દરજ્જાને બલંદ પર કરશે. લોકોએ પૂછ્યું કે દરજ્જો એટલે શું છે, એ સ્ટેટસ એટલે શું છે? હવે દુનિયામાં આપણે આપણું સ્ટેટસ નથી સમજી શકતા, જે મુખ્તસર જિંદગી છે, ટૂંકી જિંદગી છે, એ તો આ બધી પરમનન્ટ લાઈફ છે, ઇટર્નલ છે, હવે ત્યાં કેમ સમજી શકીએ? આપે ફરમાયું મસીરત ખમસા મિયતી આમ. જન્નતમાં જો તમે તમારી ઓલાદને કિસ કરશો તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમારા દરજ્જાને બલંદ કરશે જન્નતમાં. અને જન્નતમાં એક સ્ટેશન જે છે, જન્નતમાં એક દરજ્જો જે છે, એની ડિસ્ટન્સ જે છે 500 યર્સની છે. 500 યર્સ આપણે ટ્રાવેલ કરીએ તો એક દરજ્જો હોય છે, બીજા 500 યર્સ આપણે ટ્રાવેલ કરીએ તો બીજો દરજ્જો હોય છે. જેટલી વખત મા બાપ ઓલાદને કિસ કરે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એવરી બોસા અને કિસના બદલામાં જન્નત નહીં જન્નતમાં દરજ્જો આપે છે. અને એ દરજ્જો જે છે કેટલો મહાન હોય છે, હવે એ અત્યારે હું ડિટેલમાં નથી જઈ શકતો કે જન્નત એટલે શું છે, જન્નતમાં દરજ્જો એટલે શું છે, જન્નત કેવી છે, એ ઇન્શાલ્લાહ ક્યારેક ટાઈમ મળશે તો હું વાત કરીશ. મોહબ્બત કરો ઓલાદથી, મોહબ્બત કરો છો, મોહબ્બતનો ઇઝહાર કરો, એને કિસ કરો. જનાબે મૂસા અલેહિસ્સલામ જે કલીમુલ્લાહ હતા, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની સાથે વાતો કરતા હતા. વકલ્લમ અલ્લાહુ મૂસા તકલીમા, અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ જે છે મૂસા અલ્લાહની સાથે જેવી રીતે વાત કરવી જોઈએ એવી રીતે વાત કરતા હતા. કુરાનની આયત છે. એક દિવસ વાત કરવા માટે ગયા, એ અલ્લાહ જ્યારે હું આવું છું તારી પાસે વાત કરવા માટે, તું સારી સારી વાતો મને બતાવે છે, હું તને પૂછવા માંગુ છું, તું કહે છે કે આ કરો, તું કહે છે કે આ કરો, આ મને પસંદ છે, આ મને પસંદ છે, આ મને પસંદ છે, જ્યારે હું આવું ત્યારે તું મને કહે છે આ પસંદ છે, આ પસંદ છે, આ પસંદ છે, આ પસંદ છે. એ અલ્લાહ જેટલા પણ તે કામો મને કરવા માટે કીધા છે હું તને પૂછવા માંગુ છું, અયુલ અમાલ અફદલ ઇન્દક. આ તમામ ના તમામ જે તમે તે મને વાત કરી છે કરવાની, એમાં સૌ કરતા સારો એક્શન કયો છે એ તો મને તું જણાવો. અલ્લાહ તરફથી આવાજ આવી, એ મૂસા હુબ્બુલ અતફાલ, ઓલાદની સાથે મોહબ્બત, ઓલાદની સાથે મોહબ્બત. હવે આપણે ત્યાં શું મોહબ્બત, કેમ કે ધર્મ જે છે ધર્મ એ ઘરમાં જ છે. મા બાપ માટે ધર્મ ઘરમાં છે, ઓલાદ માટે દીન જે છે ઘરમાં છે, બારે જવાની જરૂરત નથી. વધારે ઇન્ફોર્મેશન જોતી હોય આપણને, ગાઈડલાઇન જોતી હોય તો આપણે મેળવી શકીએ છીએ, પણ જે ખાસ દીન જે છે એ દીન જે છે ઘરમાં છે. ઓલાદ માટે પણ ધર્મ જે છે મા બાપ છે, મા બાપ માટે દીન જે છે એ ઓલાદ છે. ઓલાદની સારી તરબિયત થઈ ગઈ એનો મતલબ એ છે બસ જિંદગી કામયાબ અને દીનદાર થઈ ગઈ.
બચ્ચાની સાથે મોહબ્બત કરો, મોહબ્બત કરો. મોહબ્બતનો મતલબ શું છે? ઇઝહાર કરો મોહબ્બતનો, ઇઝહાર કરો. ઇઝહારનો મતલબ શું છે? ઇઝહારનો મતલબ છે, મેનિફેસ્ટનો મતલબ શું છે? કિસ કરો બચ્ચાને. આપણે ત્યાં તો નાના બચ્ચા હોય તો તે આપણે ખોળામાં નથી બેસાડતા, એ આમ જા. અરે મા બાપ છો? ઘણા મા બાપ અને મા જે છે ઘરમાં એવી રીતે દાખલ થતા હોય મલેકુલ મોતની જેમ, છોકરાઓ સંતાય જાય, બોલો આમ સંતાય જાય, ડેડી આવ્યા. અરે ડેડી આવ્યા કે મલેકુલ મોત આવ્યા? નહીં, આ ઇસ્લામિક જિંદગી નથી, આ દીન નથી, આ તો બેદીની છે. બચ્ચા સાથે એવી મોહબ્બત કરો કે તમારી ઘરમાં બેઠા બેઠા રાહ જોવે, વાટ જોવે, વાટ કે ડેડી કેમ નથી આવ્યા. નહીં કે આવે તો એટલે પછી નારાજ થાય કે આવી ગયા, એમ નહીં. ખરેખર આપણે જો બચ્ચા સાથે પ્રેમનો વ્યવહાર રાખશું, બચ્ચા ઓટોમેટિકલી જે છે એ નેક બનશે. નેક, અને ખબર છે નેક એટલે શું? નેક એટલે આપણે ફરમાવ્યું અલ વલદુ સાલેહ રૈહાનતુન મિન રિયાહીનિલ જન્ના. અલ્લાહ તમને જન્નત આપશે, જન્નતમાં ગાર્ડન છે, એ ગાર્ડન્સમાં જાતે જાતના ફ્લાવર્સ છે, એની સારી સારી ફ્રેગરન્સ ખુશ્બુ છે, પણ એ ફ્લાવર્સ તમારે અહીંયા બનાવવાના છે, તો ત્યાં મળશે તમને, નહીં તો નહીં મળે. અહીંયા જ તે એ ફ્લાવર અહીંયા બનાવો. જે જન્નતના ગાર્ડનમાં ફ્લાવર્સ હશે એ ફ્લાવર તમારે અહીંયા જ પ્લાન કરવાના છે. એ શું છે? અલ વલદુ સાલેહ, નેક ઓલાદ. નેક ઓલાદ શું છે? આપે ફરમાયું નેક ઓલાદ જન્નતના ફૂલોમાંથી એક ફૂલ છે. જો ઇસ્લામ જે છે તરબિયતી ઓલાદ, મા અને બાપ, મા અને બાપ અને ઓલાદ જે છે એનો રિશ્તો ઇસ્લામમાં શું છે? આ તમારી ઓલાદને તમે બેદીની આપીને, તમે મારીને, તમે એને ગાળો આપીને, તમે એના પર ગુસ્સા કરીને આ ફૂલને જે છે એમ ન થાય કે ફૂલ જે છે એ મુરઝાઈ જાય, નહીં, એને ફ્રેશ રાખો. કેમ કે ઓલાદ જે છે જન્નતના ફૂલોમાંથી એક ફૂલ છે. પછી આપે ફરમાયું ફર્સ્ટ સ્ટેપ છે તમે મોહબ્બત કરો, એનો ઇઝહાર કરો. બીજો સ્ટેપ છે કે તમે એની તરબિયત કરો. અદ્દેબુ ઔલાદકુમ અલા સલાસ, ત્રણ વાતો ઉપર તમે તમારી ઓલાદની તરબિયત કરો. પછી ફરમાયું અલા તિલાવતિલ કુરાન, બચ્ચાને ટ્રેન કરો કે કુરાન વાંચે. પડે નહીં, પડી લીધું બંધ, એમ નહીં, પોન્ડર કરે, સમજે મારો ખુદા પોતાની કિતાબમાં મને શું કહેવા ચાહે છે. આપણે ત્યાં તો ધરમ એટલે શું છે? ધરમ એટલે સુપરફિશિયલ છે, બસ ઉપર ઉપર, ઓલા દૂધ ઉપર મલાઈ કેમ હોય એમ જ છે, બસ મલાઈ મલાઈ ખાઈ લઈએ ને દૂધ મૂકી દઈએ આપણે, એવું જ ધરમ એમ છે આપણે, બસ. નહીં, ઉપર ઉપર ધર્મ શેલો ન હોવો જોઈએ, ડીપમાં હોવું જોઈએ. ત્રણ વાતો ઉપર તરબિયત કરો, એમાં બધું આવી જાય છે. પહેલી વાત એ છે કુરાનની તિલાવત જે છે એની ટ્રેનિંગ આપો. આપણે જે કુરાન મોસ્ટ નિગ્લેક્ટેડ બુક, વાંચી પણ લઈએ આપણે તો સમજતા જ નથી આપણે. મા બાપ ખુશ થઈ જાય, હે મોલા ના મારા દીકરા જે છે કુરાન ખતમ કરી દીધું. અરે શું ખતમ કર્યું? એ બિચારાને કંઈ સમજણ પડતી જ નથી, એને કંઈ સમજવું તો જોઈએ. ઇંગ્લિશની કોઈ બુક હોય અને હું વાંચું અને હું પૂરી કરી નાખું, હું તમે વાંચ, તમે વાંચ્યા તો છો પણ અંદર શું છે એ કંઈ જોયું તમે? એમાં કંઈ છે નહીં. આપણે ટ્રેન કેવી રીતે કરીએ જેથી બચ્ચાઓ કુરાનમાં ઇન્ટરેસ્ટ પેદા કરે કે નહીં આ મારે બુક જે છે સમજવી છે. પહેલી વાત એ છે શું છે? કુરાનને હિફ્ઝ કરાવો, કુરાનના નાના મોટા સૂરા જે છે એને યાદ કરાવો. ખાલી કુરાન નહીં, જેવી રીતે આ ચૂપ કુરાન છે એના નાના મોટા સૂરાઓ જે છે એને હિફ્ઝ કરાવો, મેમોરાઇઝ કરાવો. એવી જ રીતે જે બોલતું કુરાન છે, અહલે બૈત જે બોલતા કુરાન છે એના બારામાં જે કસીદા છે, મુનાજાત છે, નોહા છે, મરસિયા છે એ પણ યાદ કરાવો. બેલેન્સ રાખો, નહીં કે હાફિઝે કુરાન બનાવી દો જ્યારે નોહો સાંભળે તો કે આ બરાબર નથી, એમ નહીં. બેલેન્સ રાખો.
બે કુરાન પછી ફરમાવે છે અલા તિલાવતુલ કુરાન વ અલા હુબ્બિન નબી સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વ સલ્લમ અલ્લાહુમ સલ્લ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. થોડીક આપને ઝહેમત હોય હજી થોડાક આગળ આવી જાઓ તો, હજી થોડાક થોડાક આગળ આવી જાઓ તો, સલવાત પડતા જાઓ ને આગળ આવતા જાઓ. સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. જમાનાના ઇમામ અલૈહિસ સલાતુ વ સલામની સેફટી અને સલામતી માટે બાવા ઝે બલંદ સલવાત. હમ શબીએ પૈગંબર હઝરત અલી અકબર અલૈહિસ સલાતુ વ સલામની ખુશનુદી માટે બાવા ઝે બલંદ સલવાત. બીજી વાત, જેના ઉપર તમે તમારા બચ્ચાની ટ્રેનિંગ કરો, નબીની મોહબ્બત દિલમાં પેદા કરો. આપણે ત્યાં એમ છે કે મોહબ્બત કી નહીં જાતી હો જાતી હૈ. અરે હા, ક્યાંનું કાનૂન છે કે મોહબ્બત કી નહીં જાતી હો જાતી હૈ? મોહબ્બત કરાય થોડી તો થઈ જાય પોત મેળે. અરે નહીં ભાઈ, જે મોહબ્બત હો જાતી હૈ, જે મોહબ્બત થઈ જાય પોત મેળે, એ દુનિયાની મોહબ્બત છે. એ દુનિયાની મોહબ્બતની વાત છે. જે દુનિયાની રૂહ છે, જેના સદકામાં દુનિયા અને યુનિવર્સ જે છે બનાવવામાં આવી છે, એની મોહબ્બત પેદા કરો. એની મોહબ્બત ત્યારે જ પેદા થશે જ્યારે એના મેરિટ્સ, એની લાઈફ સ્ટાઇલ, એની જિંદગી, શું કરતા હતા, શું કરીને ગયા, શા માટે કરીને ગયા, આ બધી લાઈફ જે છે બચ્ચાઓની સામે રાખો, ત્યારે એ સમજશે કે રસૂલ જે છે રોલ મોડલ છે. પોત મેળે પછી મોહબ્બત કરશે. કે 17મી રબીલ આવી ને સફરની તારીખ આવી, વફાતની તારીખ આવી, રસૂલલ્લાનું થોડુંક બયાન, બસ આ તારીખમાં જન્મ થયો ને આ તારીખમાં વફાત થઈને આ થયું, બસ એમ થોડી હોય. નહીં ભાઈ, પૂરી જિંદગી 14 માસુમીન અલેમુસલાતુ વસલામની જે છે પૂરી જિંદગી હોવી જોઈએ. અને હું મારા જવાન ભાઈઓ અને જવાન બહેનોને જરૂર કહું છું કે આપણે 14 માસુમીનમાં માનીએ છીએ તો એવરી માસુમની જે બાયોગ્રાફી છે પહેલાંથી લઈને છેલ્લે સુધી પડવી જ જોઈએ. પછી ક્યાં આપણે માનવાની ક્યાં વાત છે, પડવી જ જોઈએ એક એક પૂરી કમ્પ્લીટ બાયોગ્રાફી જે કિતાબમાં હોય છે, જે આપણે લેંગ્વેજ વાંચતા હોય છે એ લેંગ્વેજમાં પડવી જ જોઈએ. અલા હુબ્બિન નબી, નબીની મોહબ્બત ઉપર ટ્રેન કરો. ખાલી નબીની મોહબ્બત સુધી નહીં રહી જતા, વા અલા આલિન નબી, આલે નબીની મોહબ્બત પણ પેદા કરો. ઇમામ અલીના મેરિટ શું હતા, ઇમામ અલીની ફઝીલત શું હતી, ઇમામ અલીની શુજાત શું હતી, ઇમામ અલીની જે સખાવત શું હતી, ઇમામ અલીનો ઇલ્મ કેવો હતો, અલ્લાહના બારગામાં મરતબો શું હતો, રસૂલી નજરમાં શું મરતબો હતો, અલી એટલે કોણ, હસન એટલે કોણ, હુસૈન એટલે કોણ, અઇમ્મા અલૈહિમુસ્સલાતુ વસ્સલામ જે છે એની મોહબ્બત દિલમાં પેદા કરો, જેથી તમારા બચ્ચાઓ જે છે બીજા કોઈને રોલ મોડલ ન બનાવે, નબી અને આલે નબીને રોલ મોડલ બનાવે. બચ્ચાઓ નેક થાય એના માટે કોશિશ કરવાની જરૂરત છે. જો કોશિશ નહીં કરો તો બચ્ચાઓ જે છે નેક નહીં થાય. તેહરાન ઓલાદ એટલે શું, નેક ઓલાદ એટલે શું? અત્યારે જે ઈરાનનું કેપિટલ તેહરાન છે ત્યાં એક રિવર છે, નદી છે. ત્યાં એક માણસ હતો, સારો માણસ હતો, બહુ સારો માણસ. એનું નામ હતું અલી રેઝા. એ મોમીનું નામ અલી રેઝા હતું. એને જોયું કે આ તેહરાન જે છે સારું શહેર છે, સિટી છે, અહીંયા પાણી નથી. પાણી જે છે એ લાઈફ છે. પાણી જે છે, પાણી વગર બધું ખોટું છે. પાણી હોય તો ગ્રીનરી છે, પાણી હોય તો સારી હવા છે, માણસો ખુશ થાય છે. પાણીનો ઉપયોગ જે છે જિંદગીમાં સૌ કરતાં વધારે. તો એણે શું, એની પાસે જે પણ હતું બધું જે છે એને સ્પેન્ડ કરીને, ખર્ચ કરીને તેહરાનમાં એક રિવર બનાવી જે અત્યાર સુધી છે. માણસો જે છે ત્યાં પિકનિક માટે જાય, બચ્ચાઓ જે છે ત્યાં ફિશને જોવે, ડક્સને જોવે, સ્વિમ કરે છે, બહુ ખુશ થાય બચ્ચા, માણસો ખુશ થાય ત્યાં બેઠા બેઠા. વસ્તુ એવી છે અલ્લાહ બનાવી છે. એ માણસ પોતાની જિંદગીમાં એક જ કામ હતું કે મારે આ રિવર બનાવી છે. એ રિવર બનાવીને ગુજરી ગયો. એક આલિમે દીન જે છે એની ફેમિલી સાથે એ રિવર ઉપર પિકનિક માટે ગયા.
ફરવા માટે. એને બહુ મજા આવી. કટલી સારું પાણી કેવી રીતે રન થાય છે, અંદર ફિશ છે, ડક્સ છે, બચ્ચાઓ જે છે સ્વિમ કરે છે, માણસો જે છે બોટમાં બેસીને આમ જાય છે, અને માણસો છે કે કેટલા ખુશ છે. એને થયું કે આ માણસ કમાલનો છે, કેવું કામ કરી ગયો. જો તો ખરા ઇન્સાનને ખુશી આપી દે છે કે બહુ મોટો કામ છે, બહુ અલ્લાહ બહુ પસંદ કરે છે. આ માણસ કેટલો સારો હતો જેને આ કામ કર્યું. અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ એને રિવોર્ડ જે છે બહુ સારો આપ્યો હશે, પણ મારે જોવું છે કે એ રિવોર્ડ એને શું આપ્યું છે અલ્લાહે. અલ્લાહ પાસે દુઆ કરી, રાતમાં સૂતા તો સપનામાં એ મૌલાના આલિમ જે છે અલી રઝાને જોયા. તો અલી રઝા કહે છે, મૌલાના અંદર તો આવો, એને લઈ ગયા જન્નતમાં. વોટ એ બ્યુટિફુલ પ્લેસ. ઇન્સાનની આંખ જે છે મૌલાએ ફરમાવ્યું છે, એ લોકો તમે જન્નતના બારામાં અલ્લાહે કીધું છે, હદીસોમાં છે, તમને શું ખબર કે જન્નત શું છે? મૌલા ફરમાવે છે, નજર બલાકામાં છે, મૌલાએ ફરમાવ્યું, તમને શું ખબર કે જન્નત શું છે? જન્નત એક એવી જગ્યા છે જેણે કોઈ આંખને જોઈ નથી અને કાને જે છે એ સાંભળ્યું નથી, એવી સારી જગ્યા છે. જો અલ્લાહે આ દુનિયામાં રૂહ માટે એક લિમિટ અને પીરિયડ જે છે એ ફિક્સ ન કરી હોત, રૂહ માટે છે ને કે રૂહ જે છે આ શરીરમાં કેટલા વર્ષ સુધી રહેશે, અલ્લાહ ફિક્સ કરે છે. આ અલ્લાહે જે છે એવરી મોમિનની રૂહ માટે શરીરમાં જે છે રહેવા માટે જે છે પીરિયડ જે છે ફિક્સ ન કર્યું હોત અને મોમિનના હાથમાં હોત તો જન્નતના શોખમાં મોમિન જે છે એક સેકન્ડ પણ દુનિયામાં ન રહે. જન્નત એવી જગ્યા છે મૌલા ફરમાવે છે. એને જોઈ કહા કેટલી ખૂબસૂરત, કેટલી ખૂબસૂરત. લઈ ગયો એને, એનું પેલેસ હતું, મહેલ હતું, ત્યાં જે છે ગાર્ડન છે, બે જે છે રિવર જે છે ફ્લો થાય છે. અને આ ભાઈ અલી રઝા ભાઈ જે છે બેઠા છે ખુરશી ઉપર રિલેક્સ. માણસ જ્યારે બેઠો હોય તો કેવી રીતે કે બસ કાંઈ મગજમાં છે જ નહીં, બસ જ્યારે આપણે હોલિડેમાં જઈએ ત્યારે. મૌલાના જોઈને બહુ ખુશ થઈ ગયા. હવે એની તરફ જોવે છે આ ભાઈ જે છે ખાલી રિલેક્સ કરે છે આમ. એને થોડુંક હલાવ્યું કે ભાઈ તું મને અહીંયા લઈને આવ્યો છો, અલ્લાહે તને આ રિવોર્ડ આપ્યો છે, પણ મારે પૂછવું છે તને કે તને અલ્લાહે જ્યારે આ રિવોર્ડ આપ્યો છે તો તને કેવું ફીલ થાય છે? કે વન્ડરફુલ, હું એક્સપ્લેન નથી કરી શકતો કે મારી ફિલિંગ કેવી છે. અલ્લાહ કેટલો કરીમ છે, હું જે દુનિયામાં કરીને આવ્યો છું મને અલ્લાહે આ રિવોર્ડ આપ્યો છે, પણ એક વાતનો મને અફસોસ છે, જન્નતમાં આવી સારી જગ્યા અને અહીંયા અફસોસની વાત ક્યાં? દુનિયામાં આપણે અફસોસ કરીએ તો બરાબર છે, દુનિયામાં તો અફસોસ જ છે, મહેલમાં હોય તોય અફસોસ છે, ઝૂંપડામાં હોય તોય અફસોસ છે, ખીચા ભરેલા હોય તોય અફસોસ છે, ખાલી હોય તોય અફસોસ છે. આ તો દુનિયાની સિફત છે, આ તો શું કરીએ. તો કે તું દુનિયામાં હો તો અફસોસની વાત છે, જન્નતમાં તું બેઠો છો, આટલો સારો રિવોર્ડ અલ્લાહે તને આપ્યો છે, એમાં અફસોસની વાત શું છે? તો કે હું જ્યારે દુનિયામાં હતો તો અલ્લાહે મને ઓલાદ નહોતી આપી, હું બે ઓલાદ હતો. તમને ખબર છે જન્નતમાં, જન્નતમાં અલ્લાહને સૌ કરતાં વધારે કઈ વાત પસંદ છે? તો કે કઈ વાત પસંદ છે, કયું કામ પસંદ છે? તો કે ઇન્સાનની ઓલાદ જમીન ઉપર રહીને સાચા દિલ અને ઈમાનની સાથે લા ઇલાહા ઇલ્લલ્લાહ પડે. જ્યારે ઇન્સાનની ઓલાદ ખુલુસની સાથે ઈમાનની સાથે લા ઇલાહા ઇલ્લલ્લાહ પડે છે તો અલ્લાહને આ અમલ બહુ પસંદ છે. હું કામ કરીને તો આવ્યો છું, પણ મને અફસોસ એ છે કે જો અલ્લાહે મને ઓલાદ આપી હોત તો હું એના દિલમાં ઈમાન પેદા કરીને લા ઇલાહા ઇલ્લલ્લાહને માનવા વાળી બનાવત. અલ્લાહે અમને ઓલાદ આપી છે તો ઓલાદનો મતલબ એ છે કે અમે ઓલાદને એવી ટ્રેનિંગ આપીએ, એવી ટ્રેનિંગ આપીએ કે અમારી ઓલાદ જે છે પોતાની જિંદગીમાં સાચી દીનદાર હોય. છેલ્લી વાત કહેવા માંગુ છું, ઓલાદ એટલે શું? એની તરબિયત કરવી જોઈએ, એની ટ્રેનિંગ કરવી જોઈએ. હવે આમ ચાર દીકરા હોય, પાંચ દીકરા હોય, છ દીકરા હોય,
આ તો બધી સપનાની વાત કરું છું હું તમને. હા, આ બધી સપનાની વાત છે. હમ દો હમારે દો, હવે તો એ છે. હમ દો હમારા એક, કેમ કે અલ્લાહ એક છે. અરે ભાઈ, અલ્લાહ એક છે, ઇમામ 12 છે, માસૂમ 14 છે. હજી આગળ વધો તો ખરા. નેચર છે, આપણું નેચર છે કે આપણે જે છે એક ઓલાદ, એક આપણો ફરજંદ હોય એ વધારે આપણને ગમતું હોય છે. એમ હોય છે કેમ? જનાબે યાકુબના કેટલા હતા? 12. યુસુફ જે છે બહુ વાલા હતા, એ છે કે નહીં? એવી રીતે આપણે તો નબી નથી, એ તો નબી હતા, પણ આપણી જે ઓલાદમાંથી એક જે છે આપણને બહુ ગમતું હોય. પણ શરિયતમાં છે જે તમને ગમે છે બીજાની સામે જે છે એ એને વધારે પ્યાર નહીં કરો, બીજા ઓલાદની સામે જે છે એને વધારે પસંદ નહીં કરો, નહીં તો ભાઈઓ ભાઈઓમાં હસદ થશે અને એ હસદ જે છે એ મોટી દુશ્મની સુધી લઈ જશે. રસૂલુલ્લાહ એટલે સુધી ફરમાવે છે મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લ અલા મુહમ્મદ વ આલિહી મુહમ્મદ, ફરમાવે છે કે જ્યારે તમે બહારથી આવો તો બચ્ચાઓ માટે ગિફ્ટ લઈને આવો. બહારથી આવો, આ બધો શરિયત દીન છે. કેટલું બચ્ચા કેટલા ખુશ થાય, જે હોય ફ્રૂટ છે, બિસ્કિટ છે, બીજું કોઈ વસ્તુ છે, જે હોય લઈને આવો. તમે બચ્ચા માટે લઈને આવો. બચ્ચાનો મતલબ નહીં છે કે મોટા થઈ ગયો તો નહીં લાવવાનું, નહીં. પણ આપણે ફરમાયું કે જ્યારે તમે કોઈ વસ્તુ લઈને આવો અથવા તમે જે છે તમને જે બચ્ચાથી પ્રેમ છે એને મેનિફેસ્ટ કરવા ચાહો છો તો ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરો. મેંગોનો જમાનો છે તો જે વધારે દીકરો પસંદ છે એને તમે બે આપી દો કાપીને, અને ઓલાને બધા એક એક આપી દો વગર કાપે નહીં. એમ નહીં, એમ નહીં. જો બે દેવા હોય તો બીજી રીતે દો, બધાની સામે નહીં. હાથેથી ખવડાવવું હોય તો બધાને, તો પછી બધાને ખવડાવો, એકને નહીં જે તમને વધારે પસંદ છે. નહીં, આપે ફરમાયું ઇઝહાર જે છે મોહબ્બતનો, મેનિફેસ્ટેશન જે છે લવનું, એ બધાની સાથે ઇક્વલી કરો. ગિફ્ટ આપતો આપો તો ઇક્વલ આપો. પછી આપણે ફરમાયું લવ ફુઝ્ઝિલ્તુ લફઝ્ઝલ્તુ નિસા, જો હું મારી ઓલાદમાં કોઈને ડબલ આપું, કોઈ ઓલાદને પ્રાયોરિટી આપું બધાની સામે, તો હું ફક્ત મારી વાઇફને આપીશ, મારી બહેનને આપીશ અથવા મારી દીકરીને આપીશ. આપે ફરમાયું જો પ્રાયોરિટી દેવી હોય, વધારે ઓલાદમાં દેવું હોય તો દીકરીને આપો, દીકરાને નહીં. આપણે ત્યાં દીકરીનો તો એકે નથી આપતા, બેની ક્યાં વાત છે. દીકરી તો એટલે દીકરીને આપણે આપે ફરમાયું કે જો ડબલ આપવું હોય, દેવું હોય તો દીકરીને આપો, દીકરાને નહીં. દીકરામાં બધાને સરખું રાખો. ઓલાદ મા બાપ માટે નજાતનો ઝરિયો છે. રિવાયતમાં છે કે કયામતના દિવસે જે લોકો શફાતનો હક ધરાવશે એમાંથી નેક ઓલાદ પણ છે. નેક ઓલાદ જે છે મા બાપની શફાત કરશે. આપણે આપણી ઓલાદની સરખી તરબિયત કરીએ જેથી કયામતના દિવસે જ્યારે આપણે અલ્લાહની બારગાહમાં હાજર થઈએ બીજા ઘણા બધા જે શફાત કરવાવાળા છે એમાં આપણા બચ્ચાઓ પણ શફાત કરવાવાળા હોય. અને જો કોઈની ઓલાદ અલી અકબર જેવી હોય, ઓલાદથી પ્રેમ તો છે પણ ફરઝંદ જો અલી અકબર જેવો હોય, રિઝેમ્બલન્સ, હમ શબી હે પૈગંબર, બોલે તો રસૂલની જેમ, ચાલે તો રસૂલની જેમ, બિહેવ કરે તો રસૂલની જેમ, ચહેરો રસૂલની જેમ. હવે એ બાપના દિલમાં એ અકબરની મોહબ્બત કટલી હશે. અને કોઈ ફરઝંદ એવો હોય જેનો બાપ હુસૈન ઇબને અલી જેવો હોય તો એ ફરઝંદના દિલમાં બાપની રિસ્પેક્ટ અને મોહબ્બત કટલી હશે. મૌલા હુસૈન બહુ ચાહતા હતા અલી અકબરને. ઇમામને ત્યાં તો આવું બધું હોય નહીં પણ અલી અકબરને બહુ ચાહતા હતા, બહુ જ તે. કેમ કે રસૂલુલ્લાહની તસવીર છે. રસૂલુલ્લાહની મેં કિતાબમાં તો નથી વાંચ્યું પણ ઓલમા પાસે સાંભળ્યું છે
કે મૌલાની જિંદગીમાં સૌ કરતાં વધારે મૌલા જેને પ્રેમ કરતા હતા એ રસૂલુલ્લાહ હતા. રસૂલ્લાથી બહુ ક્લોઝ હતા, બહુ નજીક હતા, અને રસૂલ્લાને બહુ ચાહતા હતા, અને રસૂલ્લા પણ ઇમામ હુસૈનને બહુ ચાહતા હતા, જે રિવાયતોમાં બધું છે. બહુ પ્રેમ કરતા હતા. 11મી હિજરામાં જ્યારે રસૂલુલ્લાહની વફાત થઈ તો મૌલા હુસૈન જે છે બહુ બેચેન રહેતા, ચેન નહોતો પડતો. ઘરમાં જાય, નમાઝ પઢે, કુરાન પઢે, દુઆ પઢે, જે પાછા રસૂલ્લાની કબર પાસે આવે, નમાઝ પઢે, દુઆ પઢે, અલ્લાહને યાદ કરે, ઇબાદત કરે. ઘર રસૂલ્લાની કબર, ઘરથી રસૂલ્લાની કબર, બહુ બેચેન. બહુ બસ એક જ વાત કહેતા કે એ અલ્લાહના નબી, જે પ્રેમ તમે મારાથી કરતા, હવે મને કોણ એ પ્રેમ કરશે? એ મોહબ્બત મને ક્યાંથી મળશે? અલ્લાહે હુસૈનની આ બેચેની અલ્લાહથી દેખાણી નહીં, અલ્લાહથી જોવાણી નહીં. અલ્લાહે હુસૈનને એક ફરજંદ આપ્યો. એ ફરજંદ જે છે રસૂલની તસવીર લઈને આવ્યો. હુસૈનને બહુ સુકૂન મળ્યું કે મારા નાનાની તસવીર ફરીથી દુનિયામાં આવી ગઈ. બહુ મોહબ્બત કરતા, બહુ મોહબ્બત, કેમ કે રસૂલુલ્લાહથી બહુ મોહબ્બત કરતા હતા. એટલે ફરમાયું, જ્યારે હું રસૂલુલ્લાહની ઝિયારતની તમન્ના કરતો, મને રસૂલ બહુ યાદ આવતા, તો હું મારા અકબર તરફ જોતો. અકબર, અલ્લાહુ અકબર. અમારે ત્યાં એક બહુ મોટા આલિમે દીન થઈ ગયા છે, જેનું નામ હતું મુસ્તહિદ હતા, આયતુલ્લાહ ખોઈ રહમતુલ્લાહ અલૈના ટીચર હતા, આયતુલ્લાહ નાઈની રહમતુલ્લાહ અલૈ. નજફ મરેતા થોડોક ટાઈમ કાઢીને કરબલાએ મોહલ્લા ઝિયારત માટે જતા. લોકોને ખબર પડી કે આગા જે છે ઝિયારત માટે આવ્યા છે, નમાઝે ફજ્ર જે છે પોતે પડાવતા. તો લોકોએ પછી રિક્વેસ્ટ કરી કે આગા તમે અહીંયા છો, હરમમાં છો મૌલા હુસૈનના, તો થોડીક નાની એવી 5 કે 10 મિનિટની મજલિસ, એક ખાલી મુસીબતનું બયાન, મુસીબતનું બયાન. બધા ખબર છે, મારો જેવો ગુનેગાર પડે તો મોમિનીન અને અઝાદાર રોવે, ક્યાં એક મુશ્તહિદ. કે હું 2-3 દિવસ સુધી તમે મજલિસ પડી, અને એક દિવસ બીજે છે મેં જનાબે અલી અકબરનું ગમનું બયાન પડ્યું, જ્યાં જનાબે અલી અકબરની કબર છે મૌલાના પગની તરફ, ત્યાં ઊભા રહીને જનાબે અલી અકબર. હવે જો એક તો ત્યાં કબરની પાસે ઊભા છે મોટા મુશ્તહિદ છે, અને એ ગમનું બયાન પડે છે. તો કે ગમના બયાનમાં મેં પડ્યું કે જ્યારે અલી અકબરની શહાદત થઈ તો મૌલા હુસૈન બંને હાથ રાખીને અલી અકબરની મૈયત ઉપર આસમાન તરફ જોવે છે અને કહે છે, એ ખુદા, આજ હુસૈન ગરીબ થઈ ગયો. કે માણસો મોમિનીને બહુ રોયા, બહુ રોયા. હું ઘરે આવી ગયો, ઝોહરની નમાઝ પડીને જમીને હું થોડીક વાર માટે આરામ માટે બેડ ઉપર ગયો, તો મારી આંખ લાગી ગઈ. સપનામાં જોઉં છું એક ચાદર ઓઢી એક બીબી જે છે મારી પાસે આવ્યા છે અને કહે છે કે, નાયની, તમે આજે અલી અકબરના મસાહેબ પડ્યા? તો કે હા. તો કે, બીબી તમે કોણ છો? તો કે, હું હુસૈનની માં ફાતેમા છું. બસ ગભરાઈ ગયા, હાથોને જોડીને કહે છે કે, હે બીબી, શું મેં કોઈ ખોટી વાત પડી છે? તો કે, તમે ખોટી વાત નથી પડી, હું તો તમને કહેવા માટે આવ્યું છું કે મારો હુસૈન અલી અકબરથી બહુ મોહબ્બત કરે છે. તમે જ્યારે આ બયાન પડતા હતા તો હું પણ હતી અને મારો હુસૈન પણ ત્યાં જ હતો. હું તમને કહેવા આવી છું કે હજી સુધી હુસૈન રોવે છે. અલ્લાહ, રૂહે હુસૈન જે છે હજી સુધી અલી અકબરને યાદ કરી કરીને, અલી અકબરને યાદ, કેમ કે હુસૈન અલી અકબરથી બહુ મોહબ્બત કરતા હતા. હવે એ અલી અકબર હુસૈનને કહે છે, બાબા, મારે મરવા માટે જવું છે. બાપના દિલ ઉપર શું તીર લાગે છે કે અલી અકબર તમે જાવા ચાહો છો, પણ એક વાત હું તમને કહું છું, તમને મોટી કરનાર ઝૈનબે કુબરા છે. જાઓ જાઓ, ખેમામાં બીવીઓ તમારી રાહ જોવે છે. કિતાબોમાં છે કોઈ પણ શહીદ માટે
કોઈ પણ મુજાહિદ માટે આવું નથી થયું જેવી રીતે અલી અકબર માટે. અલી અકબર ખેમાથી બહાર નીકળતા હતા અને બીબીઓ ખેંચી લેતા હતા. નીકળવા ચાહે સકીના આવી જાય છે, એ ભૈયા અલી અકબર. નીકળવા ચાહે છે ઉમ્મે લૈલા પકડી લે છે, નીકળવા ચાહે છે ઝૈનબ પકડી લે છે. અલી અકબર તમામને રુખસત કરીને ખેમાની બારે આવ્યા. મૌલા હુસૈન ઇંતજાર કરતા હતા. બાબા હું મક્તલ તરફ જાઉં છું, તમે કંઈ મારી સાથે બોલતા નથી. બાબા તમે કેમ મારી સાથે બોલતા નથી? કે બેટા મારી એક તમન્ના છે. તો કે બાબા તમે બોલો શું છે? તો કે અલી અકબર તમે જાઓ છો, જ્યાં સુધી હું તમને દેખાઓ તમે ફરીને તમારો ચહેરો મને દેખાડતા જાજો. હાય હુસૈન, અલી અકબર ફરી ફરીને હુસૈનને ચહેરો દેખાડતા જાય છે. એક એવો સમય આવ્યો કે અલી અકબર ઝાડની પાછે છુપાઈ ગયા. હુસૈન પડતા અલી અકબર ને આવાજ લાગી, કોઈ આવે છે. જોયું બાબા હુસૈન મારી પાછળ આવી રહ્યા છે. ઘોડેથી નીચે આવ્યા. એ બાબા તમે તો મને રુખસત કરી ચૂક્યા છો, મારી પાછળ કેમ આવો છો? તો કે અલી અકબર તમે હજી સાહેબે ઓલાદ નથી. તમને શું ખબર, બાપના દિલમાં જવાન ફરજંદ માટે કેવી તડપ હોય છે. જાઓ અલી અકબર, જાઓ અલી અકબર, જાઓ અલી અકબર. આવ્યા મેદાનમાં, આવ્યા મૌલા હુસૈન ખેમાની બારે છે, જનાબે ઝૈનબ ખેમાના દરવાજા ઉપર છે, ઉમ્મે લૈલા મુસલ્લા ઉપર છે. એક વખત દુઆ કરે છે, એ અલ્લાહ મારા યુસુફને મને મારાથી મુલાકાત કરાવી. યા રાદ અલા યાકૂબ, યા રાદ યુસુફ અલા યાકૂબ, એ યુસુફ ને યાકુબ થી મુલાકાત કરાવનાર. મારા અલી અકબર ને મારે જોવું છે, મારું બહુ દિલ તડપે છે. એક વખત અલી અકબર પાછા મેદાન થી આવ્યા. આવીને કહે છે, બાબા હું આવ્યો છું, હવે એક મારી તમન્ના તમારી પાસે છે, એક વસ્તુની જરૂર છે. તો કે બેટા બોલો શું છે? તો કે બાબા મને પ્યાસ બહુ લાગી છે, કયામતની ગરમી છે, મારું ગળું સુકાઈ ગયું છે, થોડુંક પાણી મળી શકે છે? હુસૈન બાદ ભીડીને રોવા લાગ્યા. એ અલી અકબર તમને તો ખબર છે, તમારા 6 મહિનાનો ભાઈ અલી અસગર પ્યાસથી તડપે છે. તો કે બાબા હું બહુ પ્યાસો છું. મૌલા હુસૈને પોતાની વીટી ઉતારીને, એ બેટા અલી અકબર તમે આ તમારા મોઢામાં રાખો, જો બાબા અલી મુર્તદા હાઉઝે કૌસરનું જામ લઈને તમારી રાહ જોવે છે. અલી અકબર જાઓ. અલી અકબર મેદાનમાં આવ્યા, જંગ કરતા કરતા આવાજ આપી, યા અબતા, એ બાબા મારા સલામ કબૂલ કરો. હુસૈન કેવા લાગ્યા? યા બુનૈયા બાદ કલાફા, એ બેટા મને આવાજ દો, મને દેખાતું નથી. યા અલી, ખબર નથી ક્યાં અલી ને બોલાવતા હતા, નજફ વાળા અલી ને કે કરબલા વાળા અલી ને. એ ખુદા, કોઈ બાપ આવો મંજર ન જોવે જે હુસૈને જોયું છે. જવાન ફરજંદ જમીને કરબલા ઉપર જખમી પડ્યો છે. મૌલા બેસી ગયા. એ બેટા અલી અકબર ચાલો ખેમામાં ચાલો. પણ અલી અકબર એક તમને વાત કહું છું, સવારથી મારા ચાહવા વાળાના જનાઝા લાવીને હુસૈન થાકી ગયો છે. હવે આ ઝઈફ બાપમાં હિંમત નથી કે તમને ઉપાડીને ખેમા સુધી લઈ જાય. એ અલી અકબર એમ કરો, તમારા બંને હાથ મારી ગરદનમાં ડાલી નાખી દો, હું તમને ખેંચીને ખેમા સુધી લઈ જાઉં. અલી અકબર એક હાથ હુસૈનની ગરદનમાં નાખે છે. મૌલા ફરમાવે છે, બેટા બીજો હાથ. અલી અકબર કહે છે, બાબા સાતીથી ઉઠતો નથી.
મારી છાતીમાં બરછીની આણી તૂટી ગઈ છે. મૌલાએ હાથ હટાવ્યો, આસ્તીનને ઉલટી નજફનો રૂખ કહે છે, એ મુશ્કિલ કુશા, એ નાના રસૂલે ખુદા, કરબલામાં આવો, હુસૈનની મદદ કરો. મૌલાએ નેઝો હલાવ્યો, અલી અકબર હલવા લાગ્યા, નેઝો ખેંચો, ખૂનનો ફવારો, અલી અકબર. એ બની હાશિમના બચ્ચાઓ, આ